દબણ ફોર્ટ વિસ્તારમાં સ્પોર્ટ્સ વિભાગ દ્વારા નારિયેળી પૂનમના દિવસે દોરડા ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દબણના વિવિધ વિભાગ તરફથી 8 ટીમો આ સ્પર્ધા જીતવા માટે મેદાને ઉતરી હતી. આ સ્પર્ધામાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો. રેફરી દ્વારા લાલ પટ્ટી દોરડાની મધ્યમાં બાંધીને સ્પર્ધા શરૂ કરવામાં આવે છે. બંને ટીમના ખેલાડીઓ દોરડું ખેંચીને પોતાની ટીમને જીતાડવાની કોશિશ કરતા જોવા મળ્યા હતા, જેમાં દબણ ઇન્ડસ્ટ્રીઝ અને દબણ ફાયર ફાઇટરની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. ટગ ઓફ વાર મેં આજ દમણ ફાયર સર્વિસ કા આજ જો વિજેતા હુઆ હૈ ઓર ઇસમે આજ હમારી જો ટીમ હૈ એક ભી બાર હારી નહીં હૈ ઓર લગાતાર કન્ટિન્યુઅસ શરૂઆત સે અંત તક જીતતી હૈ. દોરડા ખેંચની સ્પર્ધામાં ફાઇનલમાં દમણ ફાયરના જવાનોએ આ સ્પર્ધા જીતી લીધી હતી. વિજેતા અને ઉપવિજેતાઓને દમણ પ્રશાસક નરેન્દ્રકુમાર તેમજ સ્થાનિક સાંસદ લાલુભાઈ પટેલના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ વિજેતા ટીમને ટ્રોફી પણ એનાયત કરવામાં આવી હતી. આ અનોખી સ્પર્ધાને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. દમણ દીવ પ્રશાસન તરફથી દરેક વર્ષે નારિયેળ પૂર્ણિમાના મહોત્સવમાં ટગ ઓફ વરનો જે ટુર્નામેન્ટ છે તે સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ દમણ તરફથી ઓર્ગેનાઇઝ થાય છે, જેમાં 8 ટીમે ભાગ લીધો હતો. 8 ટીમમાંથી રસાકસીવાળી મેચ થઈ છે બધા વચ્ચે. તો એમાંથી જે ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ છે તે વિજેતા જાહેર થઈ છે. વેરી બ્યુટિફુલ એન્ડ આઈ લવ ટુ સી ઇટ. ઇટ વોઝ મોસ્ટ ઓવરસમ. લોકો ક્રિકેટ, વોલીબોલ, હોકી જેવી રમતો રમે છે. દમણમાં યોજાયેલી આ અનોખી સ્પર્ધાના આયોજનને દમણવાસીઓએ બિરદાવ્યું હતું. માનવ ઠાકોર, VTV દમણ.